કુતિયાણા તાલુકાના નેશનલ હાઈવે નજીક આગની ઘટના બની હતી. ટાટાના એક ટેન્કરમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ મચી ગયો હતો. જો કે ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ગઈ મોડી સાંજે રાણા કંડોળાથી ઉપલેટા તરફ ટાટાનું એક ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે કુતિયાણા બાયપાસ નજીક આ ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી કુતિયાણા પોલીસે આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે તુરંત જ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં ટેન્કરમાં રહેલા બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. હું કુતિયાણા નગરપાલિકા ફાયર ઓફિસર. ગઈકાલના રાતના રોજ એક હાઈવે ઉપર ટ્રકની અંદર આગ લાગેલી. ઉપરથી કોલ આવેલો. કોલ આવતા 10 થી 15 મિનિટની અંદર આગ બનવાની જગ્યા ઉપર ફાયર પહોંચેલું અને પોલીસ ખાતું પણ ત્યાં પહોંચી ગયેલ. આ આગ જબરજસ્ત લાગેલી હોય તો પોલીસ અને ફાયરના જવાનોએ આ આગ બુઝાવવા માટેની તાત્કાલિક તજવીજ કરી અને 15 થી 20 મિનિટની અંદર આ આગ બુઝાવી આપેલ. તેમાં કુતિયાણા ફાયર અને કુતિયાણા પોલીસનો મહત્વનો ફાળો રહેલ છે. આ મોટી એક દુર્ઘટના હાઈવે ઉપર બનતા બચાવી લીધેલી છે. આ આગના બનાવને કારણે આ ટ્રકની અંદર ઓછામાં ઓછું ઘણું બધું નુકસાની કરેલી, પણ ત્યાં પોલીસના હાજર રહેવાથી ઘણો પણ બચાવ થઈ ગયેલો અને પોલીસ જવાનોએ પણ ફાયરની ટ્રેનિંગ લીધેલી હોય તો આ આગ બનાવવાની અંદર આગ બુઝાવવાની કામગીરી સાથે કરેલી હોય તો તેનો પણ આભાર માનીએ છીએ અમે કે આવી દુર્ઘટના થાય ત્યારે અમને તાત્કાલિક જાણ કરે. એટલે ઘણી પણ હાઈવે ઉપર આવી આગના બનાવ બનતા હોય તો તેની અંદર આ આગના અમુક ડિઝાસ્ટરના ટ્રેનિંગ લીધેલી હોય તેવી વ્યક્તિને કામ આવવા આવે છે. તે માટે હું ઘણા વ્યક્તિનો પણ આભાર કરું છું. ટીવી વાળાઓનો પણ આભાર માનું છું કે આ ટીવી વાળા પણ ત્યાં હાજર હતા અને એ આગ બુઝાવવાની કામગીરી લાઈવ પ્રોગ્રામ ઉતારી અને આ અમને ખાસ એક દેખાડે છે એના માટે અમે આભાર માનીએ છીએ. આગની આ ઘટના બનતા થોડીવાર માટે રોડ પરનો વાહન વ્યવહાર પણ બંધ કરાવી દેવામાં આવ્યો હતો. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.